हेलो फ्रेंड्स, स्वागत है तमारू मयंक थानकीन रेसिपीज में। फ्रेंड्स, आज आप बनावीशुं पास्ता भाखरवड़ी। फ्रेंड्स, आ भाखरवड़ी तमे लोकोए खाधी छे क्यारे? श्योर तमे नहीं ज खाधी हुई। फ्रेंड्स, आ एक अलग प्रकार की भाखरवड़ी आप आज बनावीशुं। तो वीडियो शुरू करता पहला अगर तमे आ चेनल ने सब्सक्राइब ना करी हो तो जरूर थी सब्सक्राइब करजो। चालो जोईए एक नवाज अंदाज में भाखरवड़ी की रेसिपी। तो फ्रेंड्स, शुरू करिए। आपणे बे भाग घऊंनो लोट अने एक भाग मेंदानो लोट लीधेलो छे। हवे आपणे एमां स्वाद अनुसार नीमक अने जीरु एड करी लईए। हवे आपणे एमां 3-4 चमची जेटलुं तेलनुं મોણ આપી દેશું। ઘીનું મોણ આપવાનું છે પણ હમણાં નહીં। બરાબર આપણે સરસ રીતે બાઇન્ડ થાય આવી રીતે એટલું આપણે મોણ આપવાનું છે। હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને પરોઠાથી સેજ કડક એવી કણક આપણે તૈયાર કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ પાસ્તા ભાખરવડી જે છે એ તમે ઘરે જો એકવાર ટ્રાય કરશો તો તમે ખરેખર તમે બહારથી ક્યારેય નહીં મંગાવો, કેમ કે ખૂબ જ સહેલી પડે છે અને એકદમ સરસ એવી થાય છે। જરાય કડક કે ચવડ નથી થતી, એકદમ ફરસી થાય છે। તો ફ્રેન્ડ્સ, ભાખરવાડી માટે આપણી કણક રેડી છે। હવે આપણે એના તેલના મોણથી ગ્રીસ કરી લઈશું। આવી રીતે મસળવાથી લોટ જે છે એમાં મોણ એકદમ સરસ એબ્ઝોર્બ થઈ જાય છે અને તળતી વખતે એકદમ સરસ એવું ક્રિસ્પી આપણું જે બેટર છે એ તૈયાર થશે અને એમાંથી ભાખરવડી પણ ખૂબ જ સરસ રેડી થશે। તો હવે 5-10 મિનિટ રેસ્ટ આપી અને ફરીથી આપણે એને કુણપી લઈએ। હવે આપણે એમાંથી એક લુઓ લઈ લઈએ। આપણે એને પરોઠાની જેમ જ વણી લઈએ। પહેલા આપણે એને એકવાર વાળી લઈશું। હવે આપણે એને પરોઠાથી સેજ આછું એવું વણી લઈશું। ફ્રેન્ડ, સાદા મઠમના તહેવાર આવે છે, તમારે આ રીતની જો વાનગીઓ જોવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું ઘી લઈએ છીએ। ફ્રેન્ડ્સ, અહીંયા તમે બટર પણ યુઝ કરી શકો છો। હવે આપણે આ પાસ્તા મસાલા લીધો છે, પાસ્તા મસાલાને એમ જ આપણે ઘીની ઉપર એડ કરી દેવાનું છે અને ચમચી વડે આ મસાલો અને ઘી આખા રોટલા ઉપર ફેલાવી લેવાનું છે। ફ્રેન્ડ્સ, જેટલી કન્સિસ્ટન્સીમાં તમને પાસ્તા મસાલો ભાવતો હોય એટલી કન્સિસ્ટન્સીમાં આવી રીતે સ્પ્રેડ કરી અને આવી રીતે ધીમે રહીને રોલ વાળતા જવાના છે। આ રોલમાં પણ એર ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખશો। ફ્રેન્ડ્સ, આપણે ટાઈટ રોલ વળવાનો છે। હવે આપણે એને આવી રીતે હળવે હાથે વણી કાઢીશું અને આવી રીતે એક એક ભાખરવડી જે છે આપણે પીસીસ કરી લઈશું। ફ્રેન્ડ્સ, જેવડી સાઇઝમાં તમને ભાખરવડી જોઈતી હોય એવડી સાઇઝમાં તમે રોલ કરી શકો છો। જો તમે રોલ જાડો અને મોટો રાખશો તો તમારી ભાખરવડી મોટી થશે અને નાનો રાખશો તો આ ટાઈપની નાની થશે। ફ્રેન્ડ્સ, જોઈ શકો છો હજી તો વળાણી છે તો પણ એટલો મસ્ત લુક આવે છે। હવે સરસ મજાનું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ભાખરવડી તેલમાં ડીપ ફ્રાય કરી લઈએ। મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને તળવાની છે પણ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। એક બાજુથી સરસ એવી ભાખરવાળી તળાઈ ગઈ છે, હવે આપણે એને પલટાવી લઈએ। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ ક્રિસ્પી અને એકદમ પાસ્તાની
ટેસ્ટ ધરાવતું, સુગંધ બહુ જ સરસ આવે છે. એટલે હું તમને કહી શકું છું કે પસ્તાનો ટેસ્ટ પણ અંદર ખૂબ જ મસ્ત આવવાનો છે. તો આપણી ભાખરવડી રેડી થઈ ગઈ છે, આપણે એને બહાર કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી નવા જ અંદાજમાં પાસ્તા ભાખરવડી. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે મેગી મસાલાથી પણ ભાખરવડી બનાવી શકો છો અને દાબેલી મસાલાથી પણ ભાખરવડી બનાવી શકો છો, પણ આ પાસ્તા ભાખરવડી જે છે એ આ બધામાંથી ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે, એટલે મેં તમને આજે આ બતાવેલી છે. તો ફ્રેન્ડ્સ, મને જરૂરથી કહેજો કે તમને આ નવી સ્ટાઇલની ભાખરવડી કેવી લાગી.